જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પ્રજ્ઞા પુરાણ એક પરિચય. પ્રાચીન ભારતની સંસ્કૃતિ, સભ્યતા, વિદ્યા, વૈભવ અને પ્રગતિનું સાચું જ્ઞાન પુરાણોમાંથી મળે છે. દરેક પુરાણ ચોક્કસ પરિસ્થિતિમાં અને ચોક્કસ હેતુસર લખવામાં આવ્યા છે. તે જ રીતે વર્તમાન સમયમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી રામ શર્માજીએ કળિયુગની પ્રવૃત્તિઓથી વ્યાકુળ બનેલા અને જીવનમાં આદર્શોમાંથી વિચલિત થઈ ગયેલા લોકમાનસને પોતાના જ્ઞાન, ફિલોસોફી અને સત સાહિત્ય દ્વારા માર્ગદર્શન આપ્યું છે. પ્રજ્ઞાપુરાણ. પ્રજ્ઞાપુરાણ એવું નામ પ્રજ્ઞાને કેન્દ્ર બિંદુ રાખીને કરવામાં આવ્યું છે. એ નામ ઉપરથી જ ખ્યાલ આવે છે. પ્રજ્ઞા શબ્દનો અર્થ મેગા, બુદ્ધિ અથવા ઊંડું જ્ઞાન એવો થાય છે. આખી સૃષ્ટિમાં માનવની શ્રેષ્ઠતાનો મૂળ આધાર પ્રજ્ઞા જ છે. દરેક માણસમાં ગુણ, દોષો, ખામીઓ અને ખૂબીઓ હોય છે. માત્ર વિવેક જ નિરપેક્ષ રૂપે શુદ્ધ હોય છે. આદર્શવાદી, દીર્ઘદ્રષ્ટા, વિવેકશીલતાને જ પ્રજ્ઞા કહેવાય છે. ન સસકણોતિ કિ યસ્ય પ્રજ્ઞાના પદી હોયતે, અથવા જેની બુદ્ધિ સંકટના સમયમાં પણ નાશ પામતી નથી એ શું નથી કરી શકતો. આ યુગની ઘણી ખરી સમસ્યા માણસની દુર્બુદ્ધિ ઘેરાઈ જવાને કારણે જ ઊભી થયેલી છે. તેનું સમાધાન સદબુદ્ધિ, સદવિવેક અને સદપ્રજ્ઞા દ્વારા જ થઈ શકે. એટલા માટે યુગદ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ આજના યુગની સમસ્યાઓને સમજીને જ સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક વાર્તાઓ દ્વારા પ્રજ્ઞાને જાગૃત કરનારી આ રચનાનું નામ પ્રજ્ઞાપુરાણ રાખ્યું છે. આ નામકરણમાં આચાર્યજીએ પૌરાણિક પરંપરા નિભાવી છે. પુરાણોના નામો જોતા ખ્યાલ આવે છે. પુરાણોના નામો ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોના નામ ઉપરથી જ પડ્યા છે. જ્યારે માણસ પરિસ્થિતિઓ ઉપર નિયંત્રણ મેળવતા નિષ્ફળ છે ત્યારે સૃષ્ટિ સંચાલનનું સુકાન સર્જન પોતે સંભાળી લે છે અને અંધકારમાં પ્રકાશ ફેલાઈ શકે એવી વ્યવસ્થાઓ ગોઠવી આપે છે. અવતારની પ્રક્રિયાઓ કે અવતારનો રહસ્ય આ જ છે. જ્યારે જ્યારે અધર્મનો વધારો થયો છે ત્યારે ત્યારે ભગવાને અવતાર ધારણ કરીને દુઃખોને દૂર કરવાનું આશ્વાસન હૈયાધારણ આપ્યું છે. ભગવાન મત્સ્યાવતાર, કુર્માવતાર, વારાહાવતાર, વામનાવતાર, નરસિંહાવતાર, રામાવતાર અને કૃષ્ણાવતારના રૂપમાં પ્રગટ થયા છે. પરમ પૂજ્ય ગુરુ પંડિત રામ શર્મા આચાર્યજી અત્યંત અનાસ્થા, સંકટ અને દુર્બુદ્ધિગ્રસ્ત માણસની સમસ્યાઓના સમાધાન માટે પ્રજ્ઞાવતારની પ્રક્રિયા સંભાવના પ્રગટ કરી છે, આગાહી કરી છે. અવતારોની પરંપરાઓમાં પ્રજ્ઞાવતાર કે દસમા અવતાર, જેને નિષ્કલંક કે કલ્કી અવતાર પણ કહેવાયો છે, આપણી દુષ્ટ પ્રવૃત્તિઓને નાબૂદ કરવાનું કાર્ય એને જ કરવાનું છે. એટલા માટે હવે એના અવતારનો સમય પાકી ગયો છે. હવે મહાપ્રજ્ઞા ગાયત્રી જ યુગ શક્તિ, વિશ્વ શક્તિ તરીકે ઉપસ્થિત આવવાની છે. પૌરાણિક ભાષામાં તેનું નામ નિષ્કલંક છે. પ્રજ્ઞા અભિયાન એક કોઈ માણસ કે સંસ્થાનું નામ નથી, પરંતુ એક આંદોલનનું નામ છે. આવનારી પેઢીઓ એને જ નિષ્કલંક અવતારી તરીકે ઓળખાવશે. આચાર્યજીના અભિપ્રાય પ્રમાણે અગાઉના અવતારો વખતે સમસ્યાઓ પ્રાદેશિક, ભારત દેશ પૂરતી જ અને વ્યક્તિ પ્રધાન, કંસ રાવણ વગેરે હતી. હાલની સમસ્યાઓ વૈશ્વિક અને લોક માણસમાં વ્યાપક રૂપે ફેલાયેલી છે. એટલા માટે
પ્રજ્ઞા અવતારનું કાર્યક્ષેત્ર વધારે વ્યાપક અને યુગાંતરિત ચેતનાના રૂપમાં વધારે સૂક્ષ્મ હશે, એનો કોઈ આકાર દે નહીં હોય, પરંતુ અસંખ્ય પ્રજ્ઞા પુત્રો તેની પ્રેરણાઓનું વહન કરીને નવ જાગૃતિનો સંદેશ ફેલાવશે અને પ્રજ્ઞા પરિજનોની બોડી તેવું સમૂહ મહાકાળનો યુગ સમસ્યાના સમાધાનનો ઉદ્દેશ પૂર્ણ કરશે. પ્રજ્ઞાવતારની યુગાંતરી લીલાનું દર્શન કરાવતી આ રચનાનું પ્રજ્ઞા પુરાણ નામ છે. એને કારણે સાર્થક જ છે. ધર્મના વિસ્તૃત સ્વરૂપે ફેલાયેલા અને સદાચારના વ્યાપક પ્રચાર અને પ્રસાર માટે પ્રજ્ઞા પુરાણનું દરેક જગ્યાએ દરેક પ્રકારે અધ્યયન મનન અને પ્રચાર થાય તે જરૂરી છે. ઉદ્દેશ્ય પ્રજ્ઞા પુરાણનો ઉદ્દેશ્ય પ્રજ્ઞા પુરાણનો ઉદ્દેશ્ય માનવ ચેતનાને જાગૃત કરવાનો છે. એમાં અનેક પ્રકારની દ્રષ્ટાંતો અને લઘુકથાઓ દ્વારા માનવ ચિંતનમાં ફેરફાર અને સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજના આધુનિક ભૌતિક યુગની વિચારસરણીઓ, માન્યતાઓ અને આકાંક્ષાઓને વિકૃત સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમના અંત આણવો અને ગાયત્રી મહામંત્ર દ્વારા સદભાવ ભરેલી આસ્થાઓની સ્થાપના અને અભિવૃદ્ધિ કરવી એ જ પ્રજ્ઞા પુરાણ રચના પાછળનો ખરો હેતુ છે, જેનાથી માણસ પાછલી પ્રવૃત્તિઓને છોડીને દેવ તેવો બની શકે છે. પ્રજ્ઞા પુરાણ સાંભળવું અને પ્રજ્ઞા અભિયાનનો અમલ કરવો એ બંને પરસ્પર સંકળાયેલો છે. આ પુરાણના બ્રહ્માસ્ત્ર જેવી માનીને લખવામાં આવ્યું છે. તેને માત્ર કાનને ગમે એવી મનોરંજનની વાતો જેવી ના માની લેશો, યુગ સંક્રાંતિના સમયે એ કાંઈક કરી છૂટવાની વાત વિચારો. પુરાણોની શૈલીમાં ખૂબ પ્રાચીન અને અનુભવ સિદ્ધ કે પરિણામ સિદ્ધ છે. કથાઓના આધારે ઉચ્ચ કક્ષાની શ્રદ્ધાઓની ભૂમિકાઓ સમજાવતા અનું અને તેને હૃદયમાં ઉતારવાનું સરળ અને અસરકારક સાબિત થાય છે એ હજારો વર્ષોથી સ્વીકારવાયેલું છે. પ્રજ્ઞા પુરાણના સંજોગના અનુરૂપ અર્થઘટન અને તાલીમની વ્યવસ્થા કરવી એ યુગ ધર્મ છે. પૂજ્ય ગુરુદેવ સમયની માંગને સંતોષવા અને લોકમાનસને સમજાવવા માટે એ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું છે અને આધુનિક યુગની રામાયણ કહી શકાય. રામાયણમાં કથામાં ચાર મુખ્ય વક્તા અને શ્રોતાઓ અથવા પ્રશ્નકર્તા છે, શિવ અને પાર્વતી, મહર્ષિ યજ્ઞવલ્કલ્ય અને ઋષિ ભારદ્વાજ. કાંકભૂષણજી અને ગુરુજી તેમને તુલસીદાસ અને વાંચનારો કે સાંભળનારો પોતે તે જ રીતે પ્રજ્ઞા પુરાણમાં વિષ્ણુ ભગવાને અને નારદજી તેમજ મહાપ્રાસ પીપલયા મુનિ અને અન્ય ઋષિઓ જુદા જુદા ખંડોમાં વિવિધ ઋષિગણ અને જિજ્ઞાસુ સાધક તેમને પૂજ્ય ગુરુદેવ અને પ્રજ્ઞાપુત્ર એમ ચાર કથા વાચકો અને ચાર શ્રોતાઓ છે. પ્રજ્ઞા પુરાણના ચાર ખંડો પ્રજ્ઞા પુરાણ રૂપી માનવ સરોવરના ચાર ઘાટો છે અને એના સાત અધ્યાય એ અમૃતકુંડ સુધી પહોંચનારા અને સાત પગથિયા છે, જેને પાર કરીને તેનું પાન કરીને માણસ અમર બની જાય છે એવું અમૃત તત્વ પ્રાપ્ત કરી શકે છે. પ્રજ્ઞા પુરાણનો પહેલો ખંડમાં આસ્થા સંકટનું નિવારણ છે અને અવતાર શક્તિ દ્વારા ગુચવાયેલા તેમાંથી બહાર આવીને પ્રજ્ઞા યુગ લાવવાની પ્રક્રિયા સ્વરૂપી આદેશો છે. ભ્રષ્ટ વિચારો અને દુષ્ટ વ્યવહાર સામે લડવા માટે આધ્યાત્મિક દર્શનનો વ્યવહારિક ઉપયોગ કરી રીતે થઈ શકે તેનું તેમાં વિસ્તૃત વર્ણન છે. બીજા ખંડમાં જેને ધર્મમાં અનામત સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવ્યા છે અને સદગુણોને વિસ્તૃત વર્ણન છે. આ ખંડમાં સત્ય, વિવેક, સંયમ, કર્તવ્યનિષ્ઠા, શિષ્ટ
અનુબંધન સૌજન્ય સાહસ સહકાર અને પરમાર્થ જેવા ગુણો અપનાવવાથી દેવ માનવનું નિર્માણ કરવાનું અને સમાજમાં સત પ્રવૃત્તિઓની સ્થાપના કરવાનું વિગતવાર વિશેષ વિવેચનો છે. ત્રીજા ખંડમાં કુટુંબ જીવનમાં વિવિધ પાસાઓ, દાંપત્ય જીવન, ગૃહસ્થની ફરજો, કુટુંબના બાળકો, સ્ત્રીઓ અને વડીલોની ભૂમિકા અને સંસ્કારિતતાના જતન અને વિશ્વના કુટુંબ તરીકેના સત્યોગી દર્શનના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. ચોથો ખંડ દેવ સંસ્કૃતિના વર્ણાશ્રમ ધર્મ પર્વ સંસ્કાર યાત્રા પ્રવાસ સંન્યાસ મરણ પછીનું જીવન અને આસ્થા સંકટ જેવા આજે લગભગ લુપ્ત થઈ ગયા તેવા તમામ પાસાઓને સમર્પિત છે. તેના અંતમાં સમાધાન માટે નિષ્કળંક પ્રજ્ઞાવતાર થવાનું વિવેચન છે. પ્રજ્ઞા ઉપનિષદનો પાંચમો ખંડ સર્વધર્મ સંભાવ વિશે છે. એ આજથી ત્રાસ થઈ પડેલી એક વિષમ પરિસ્થિતિ છે, તેનું સમાધાન તેના કર્મવ્યસ્તા આત્મસુધાર વ્યવહારિક તપયોગ આત્મબોધ ધર્મધારણ અને ઉપાસના આરાધના પ્રકરણોનો માધ્યમથી કરવામાં આવ્યું છે. પ્રજ્ઞા પુરાણની આગામી આવૃત્તિઓમાં તેના અનુમોદન માટે બધા ધર્મો સંપ્રદાયો અને મતોના કથાઓ અને ઉદાહરણોને વ્યાખ્યાત સહિત આવરી લેવામાં આવ્યા છે. છઠ્ઠા ખંડમાં દેવાત્મા હિમાલયની ઋષિ સત્તાના અગોચર કાર્યોનો આધાર લઈને માણસને શરીર અને પ્રકૃતિની અકર રહસ્યનું સમાધાન વૈજ્ઞાનિક આધ્યાત્મિકના આધારે આપવામાં આવ્યું છે. વિજ્ઞાન યંત્રશક્તિ ઔષધિ શાસ્ત્રની માંડીને વૈદિક સાહિત્ય મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન પ્રશ્નોત્તરી રૂપે આપવામાં આવ્યું છે. જય ગુરુદેવ જય માતાજી.